પ્રેક્ષક મિત્રો, પરિવાર દર્શનના આજના કાર્યક્રમનું શીર્ષક છે સારસ બંધુ. આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે આવકારીએ આપણા બે મહેમાનો શ્રી દેશળભાઈ અને શ્રી વિક્રમભાઈને આજના કાર્યક્રમમાં. શીર્ષક છે સારસ બંધુ. એ સાંભળીને આપને કદાચ નવાઈ લાગશે કે કાયમ સારસ બેરડી સાંભળેલું છે, પણ આ સારસ બંધુ કઈ રીતે આવ્યું? તો મિત્રો, સૌથી પહેલાં એક વાત કહું કે ઘણા બધા વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફરો છે, કન્ઝર્વેશન છે, સંરક્ષણ માં કાર્ય કરતા લોકો છે, પર્યાવરણવાદીઓ છે, એ લોકો કે બર્ડ વોચર જે પક્ષી ના નિષ્ણાતો છે કે પક્ષી નિરીક્ષકો છે, એ લોકો ગુજરાતની દરેક વાઇલ્ડલાઈફ સેન્ચ્યુરીમાં અથવા તો બહારના એરિયામાં પણ ફરીને પક્ષી નિરીક્ષણ કરે, ફોટોગ્રાફી કરે. પણ આ બંને ભાઈઓ માટે હું કહું તો કદાચ રસ્તામાં એ બે જણ જતા હોય અને કોઈક ભૂલથી સારસ બોલે તો એ લોકો એકવાર પાછળ જોઈ લે, એટલો બધો સારસ સાથેનો એમનો સંબંધ છે. તો અને વર્ષોથી એ લોકોએ આ એક પક્ષી ઉપર કામ કરેલું છે. તો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તો પહેલાં દેશળભાઈને પૂછીએ. પહેલાં તો હું ટૂંકમાં એમનો પરિચય આપી દઉં કે દેશળભાઈ છે એ ધોળકા ફાઇન આર્ટ્સમાં પ્રાધ્યાપક તરીકે જોબ કરે છે અને વિક્રમભાઈ છે સીએન વિદ્યાલયમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તો બંનેનો નાતો એક સરસ ઉમદા પ્રવૃત્તિ સાથે તો જોડાયેલો છે પ્રોફેશનલી, પણ શોખની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ ખૂબ જ સુંદર કાર્યમાં અત્યારે પરોવાયેલા છે. તો આજે શરૂ કરીએ દેશળભાઈથી. દેશળભાઈ, કેટલા વર્ષોથી આપ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફીમાં અથવા તો પક્ષી નિરીક્ષણના કાર્ય સાથે સંકળાયેલ છો? ઘણા લાંબા સમયથી એ ફોટોગ્રાફી કરું છું. મારો જન્મ પણ એવી કુદરતી જગ્યાએ થયેલો છે કે એક ફાર્મ હાઉસ હતું એની અંદર, અને ત્યારથી એટલે કે મારી પ્રાથમિક શાળાનું એજ્યુકેશનથી કોલેજ લાઈફ સુધીમાં મારા મિત્ર હતા, એમની પાસેથી કેમેરાનું માર્ગદર્શન લઈ એના વિશે જાણીને થોડું થોડું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી. એમાં દરેક ગુજરાતના આપણા જેટલા પક્ષીઓ છે, રાજસ્થાનમાં જઈને પણ ઘણી બધી ફોટોગ્રાફી કરી છે, પરંતુ સારસ ઉપર ઘણા લાંબા સમયથી મેં ફોટોગ્રાફી અને એના નિરીક્ષણ કર્યું છે. એટલે લગભગ 33-34 વર્ષથી હું સારસ ઉપર કામ કરી રહ્યો છું. મિત્રો, 33-34 વર્ષથી લગભગ એક જ પક્ષી પર આ લોકો ધ્યાન રાખી અને કામ કરી રહ્યા છે. ઘણા લોકો 33-34 વર્ષ એક જગ્યાએ નોકરીમાં પણ નથી ટકી શકતા, તો એક શોખને ખાતર એક આવા સબ્જેક્ટને પકડીને બેસવું એ ખરેખર દાદ માગેલી એવી વસ્તુ છે. સારસ એ દુનિયાનું કદાચ ઊંચામાં ઊંચું ઉડતું પક્ષી છે. એનાથી બીજા પક્ષી ઊંચા છે કદમાં, પણ એ લોકો ઉડી નથી શકતા. અને આ ક્રેન વર્ગમાં આવતું પ્રાણી છે અને ભારતનું એ એક રહેવાસી ક્રેન પક્ષી છે જે અહીંયા આપણે ગુજરાતમાં બ્રીડ કરે છે, એટલે કે પ્રજનન કરે છે. અને ઉત્તર પ્રદેશ પછી કદાચ ગુજરાતની અંદર આજે હાઈએસ્ટ, સૌથી વધારે નંબરમાં સારસ ક્રેન જોવા મળે છે. તો બીજો પ્રશ્ન હું વિક્રમભાઈને પૂછીશ કે વિક્રમભાઈ, સારસનું પહેલાંનું સ્ટેટસ કેવું હતું? કારણ કે મને યાદ છે કે મેં ડ્રાઇવ ઇન એરિયા એટલે દૂરદર્શનની પાસે જ મેં એમને માળો જોયેલો છે, અને એટલે પહેલાંનું સ્ટેટસ અને આજના સ્ટેટસમાં શું ફરક છે? પહેલા સારસની સંખ્યા ખૂબ સારી હતી અમદાવાદની આસપાસ, પણ જેમ આપે કહ્યું એમ યુનિવર્સિટીની પાસે પણ બ્રીડ થયેલ દાખલાઓ છે. અમદાવાદની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ સારસ હતા જ. જેમ જેમ વસ્તી વધારો થતો ગયો અને આપણે ઔદ્યોગિક રીતે આગળ વધતા ગયા, એમ એમ આપણી પાસેથી જમીન અને પાણી, જળ વિસ્તાર એ કદાચ થોડા દૂર થતા ગયા અથવા એને આપણે દૂર કર્યા, અને તેથી હવે સારસ ઓછી સંખ્યામાં જોઈ શકાય છે એવું અમારું નિરીક્ષણ છે. તો જેમ જેમ જમીન પર માણસનો કબજો વધતો ગયો, ઔદ્યોગિકરણ થતું ગયું, તેમ તેમ સારસને લાયક એવા આવાસ સ્થાનો ખલાસ થતા ગયા, અને એ હિસાબે સારસની વસ્તી જ્યારે અમદાવાદની આજુબાજુમાં મેં કહું છું એમ દૂરદર્શનની આસપાસ મેં સારસના માળા જોયેલા છે, એટલે આ વાતને નકારી શકાય તેમ નથી. એટલે માણસ જાત પોતાનો વિકાસ કરવા માટે ક્યાં સુધી એક આંધળો વિકાસની દોટ મૂકી શકે છે, આપણી નજર સમક્ષ આ ઇતિહાસ છે.
તો હું દેશળ બીજો પ્રશ્ન આપને પૂછું કે આટલા બધા પક્ષીઓ તમે નિરીક્ષણ કરતા હતા, એમાંથી સારસ ને પસંદ કરવાનું શું કારણ? એના ઘણા બધા કારણો છે કે જ્યાં જ્યાં 1989માં પહેલું પ્રદર્શન ગુજરાત વિદ્યાપીઠમાં કર્યું ત્યાં જ્યાં જ્યાં સારસના ફોટોગ્રાફ્સ હતા તે જગ્યાએ જે પ્રદર્શન જોવા માટે આવેલા તો એ પક્ષીને જોયા કરે. ત્યાર પછી ભાવનગરમાં પણ કરેલું, ત્યાંના મારા સાહેબ શ્રી ભદ્રસિંહજી આવેલા, એ પણ વારંવાર સારસના જ્યાં જ્યાં ફોટોગ્રાફ્સ હતા ત્યાં જ જોતા હતા. 1993ની અંદર બરોડા MS યુનિવર્સિટીની અંદર જે પ્રદર્શન કર્યો એમાં પણ, તો શિવભદ્રસિંહજીએ જ્યારે કીધું કે દેશલભાઈ સારસના ફોટોગ્રાફ્સ ખૂબ જ સુંદર છે અને હવે ધીમે ધીમે અમારા વિસ્તારમાં પણ સારસ જોવા નથી મળતા અને એ ઓછા જોવા મળે છે. ત્યાર પછી જે જે વિસ્તારો સારસના હતા, પાણી વિસ્તાર છે જે છીછરા આપણે કહીએ તે, અને એમાં ડીરો, ગોંદરો, નાળો આ બધી વનસ્પતિ જે ઉગેલી હોય એના સરાઉન્ડિંગ એરિયાની અંદર મોટા ભાગે સારસ જોવા મળતો. અને ત્યાર પછી જ વધુ એવું એમ કે મેં કોન્સન્ટ્રેશન સારસ ઉપર જ કર્યું અને વન વિભાગને પણ ઘણી વખત એવા મને આંકડા જોવા મળ્યા કે સારસની સંખ્યા કદાચ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે પછી અને આ પક્ષી આપણે જોઈએ તો ખૂબ જ સુંદર લાગે, દેખાવડું છે, લગભગ 1-1.5 કિલોમીટર સુધી આપણે ખેતરમાં અથવા તો સીમમાં હોય અને એ જ્યારે બોલે તો આપણે સીમમાં એકલા છે એવું લાગે જ નહીં આપણને, કેમ કે અહીંયા આપણી પાસે કોઈ એવું સુંદર પક્ષી હાજર છે એટલે એની હાજરી આપણને દેખાય આવે આપણને. અને આ જ્યારે નૃત્ય કરે સારસ એ ખૂબ જ જોવાલાયક છે. તો મિત્રો, દેશળભાઈ જેમ કીધું તેમ પક્ષીની સુંદરતા, એનો અવાજ અને લોકોમાં એની લોકપ્રિયતા એ બધું ને સાંકળીને એમણે, અને ઉપરાંત સારસના આવાસો ખતમ થવાની, એની સંખ્યા ઓછી થવાની, એ બધી વસ્તુને લીધે એમના મનમાં એક સારસ પ્રત્યે એક એક લાગણી, એક પ્રેમ ઊભો થયો અને એને કારણે એ લોકોએ સારસ પર આટલા વર્ષોથી કામ ચાલુ કર્યું છે. વિક્રમભાઈ છે એ લગભગ 10 કરોઈ, બાવળા, સાણંદ અને વિરમગામના એરિયામાં સારસનું નિરીક્ષણ કરે છે, જ્યારે એ બાકીના બીજા બધા વિસ્તાર દાખલા તરીકે ધોળકા, માતર, ખેડા, પરિયેજ, પંચમહાલ એ બધા વિસ્તારમાં દેશળભાઈ, અને દેશળભાઈ ગુજરાતની બહાર પણ જઈને નિરીક્ષણ કરી આવેલા છે. તો વિક્રમભાઈ, આ તમારા એરિયામાં એટલે તમારા જે વિસ્તારમાં તમે જે સ્ટડી કરો છો એમાં તમે ખાસ કોઈ તારણ કાઢેલા એવા સારસ વિશેના? સારસ વિશે એમ કહી શકાય કે લોકોની એવી માન્યતા છે કે એ જ્યારે માળો બનાવે છે ત્યારે ડાંગરના પાકને નુકસાન કરે છે. ચોક્કસ થોડે ઘણે અંશે થતું જ હશે મનોજભાઈ, પણ એની સાથે આપણો આ સ્થાનિક પક્ષી છે જે સુંદર છે, દેખાવડું છે, આપણું છે, ગુજરાતનું ગૌરવરૂપ છે, એની સંખ્યા ઘટી રહી છે એ વાત સાચી છે અને એના સંરક્ષણ માટે પ્રયત્ન કરવો જોઈએ એ આપણી ફરજ બને છે. મુખ્ય વાત એ છે કે સારસ જ્યારે માળો બાંધે છે ત્યારે એની સામે ઘણા બધા ખતરા છે મનોજભાઈ, જેમ કે દવાઓ, પછી સીમમાં ફરતા કૂતરાઓ, ભૂંડ બિલાડાઓ, જંગલી બિલાડાઓ, એટલે આ બધા જ પરિબળો કદાચ સારસના ઈંડા છે એમાંથી બચ્ચું થાય ત્યાં સુધી ખતરારૂપ છે. બચ્ચું થયા પછી પણ એનું સંવર્ધન થાય એમાં પણ મુશ્કેલી તો છે જ, બધા જ સર્વાઈવ થાય છે એવું હોતું નથી મનોજભાઈ. વિક્રમભાઈ બહુ અગત્યની વાત જણાવી કે એમના વિસ્તારમાં એમણે આટલા વર્ષોથી સ્ટડી કર્યા પછી એ જોવા મળ્યું છે કે ઘણા જ પરિબળોને લીધે સારસને ઈંડામાંથી બચ્ચું થાય અને એ પણ મોટું થાય ત્યાં સુધી ઉછરી શકે એ ઘણીવાર નહીં પણ મહદઅંશે કિસ્સામાં શક્ય નથી બનતું.
તો સારસની બિહેવિયર વિશે દેશલભી કંઈક જણાવશો કે એક કઈ ઋતુમાં માળો કરે, કઈ કેટલી સંખ્યામાં અલગ અલગ રીતે જોવા મળે છે, એટલે આપણે પ્રેક્ષક મિત્રોને કંઈક જાણકારી પણ મળે અને મજા આવી વાત કે સારસ વિશેની આપ જણાવો. મોટા ભાગે જેમ જેમ સારસના મોટા બચ્ચા થાય અને ઉનાળાની શરૂઆત થતાં પાણી વિસ્તાર જે છે એ ધીમે ધીમે સુકાતા જાય છે. જેમ પાણી સુકાતા જાય અને એનો જે નેચરલ હેબિટેટ છે એમાંથી એને ફૂડ પણ ઓછું મળે, એને ખોરાક પણ ઓછો મળતો હોય છે. એટલે જ્યાં પાણીના મોટા વિસ્તારો હોય, ધારે કે નદી છે, સરોવર છે, અને જ્યાં પાણીનો વિસ્તાર આપણને જોવા મળે ત્યાં ઉનાળાની અંદર અને જ્યાં સુરક્ષિત જગ્યા હોય એવી જગ્યાએ ઘણા બધા સારસ જોવા મળે. અને એ જે મે અને જૂન અને વરસાદની શરૂઆત થાય, વરસાદ શરૂઆત થતાની સાથે જ પોતાનું જે પેર છે એટલે પોતાની જે જોડી છે એ પોતાના મૂળ વિસ્તારની અંદર એ જતા હોય છે. અને લગભગ ડાંગર રોપવાની સિઝન ચાલુ થાય અને જેમ જેમ વરસાદ શરૂ થાય ડાંગર લગભગ 1-1.5 ફૂટ જેટલી મોટી થાય, અથવા તો જે જળ વિસ્તારો છે છીસરા એમાં ડીરો છે, ગોંદરો છે, નાળો છે, આ બધા જ જે વનસ્પતિ છે એ મોટી થાય તો અને સારસ પોતાનું પેરિંગ અથવા તો જોડી એ એવા વિસ્તારોમાં ફરે અને જ્યાં સુરક્ષિત જગ્યા લાગે છે, જ્યારે કે પડતર ખેતર હોય કે ગૌચર હોય અથવા તો ડાંગરની પાળી હોય, તો ડાંગરની પાળી પર જ્યારે સારસ માળો બનાવે તો ડાંગરના આજુબાજુના બધા છોડ એ ખેંચીને સરાઉન્ડિંગ લગભગ 5-7 ફૂટ જેટલી ડાંગર ખેંચે અને જો પડતરમાં અથવા તો ગૌચરમાં મૂકે હોય તો નાળો છે, ગોંદરો છે, આ બધી જ વનસ્પતિનો ખેંચીને લગભગ 1.5-2 ફૂટ જેટલો માળો ઊંચો કરે અને 3-4 ફૂટ જેટલો લાંબો માળો બનાવે છે એ સુરક્ષિત જગ્યા હોય ત્યાં. અને મોટા ભાગે જુલાઈ એન્ડ અને ઓગસ્ટ શરૂઆત, આ વર્ષે વરસાદ સારો છે એટલે જુલાઈ એન્ડની અંદર અને ઓગસ્ટ શરૂઆતમાં લગભગ 2-3 માળા નિરીક્ષણમાં આવ્યા. એટલે એ બધા જે માળા હતા એ 2 માળા એવા હતા કે જે પડતર ખેતરમાં હતા, એટલે બાજુમાં ડાંગર અને બીજી જગ્યાએ જે ખેતર હતું એમાં ડાંગર ઉપાય નથી પાણી વધુ હોવાના કારણે, તો એ બંને માળા સર્વાય સરસ થયા છે. પરંતુ જ્યાં ડાંગર રોપેલી અને પાળા પર થયા છે તો વરસાદના કારણે આ વખતે લગભગ 2-2.5 ફૂટ જેટલું પાણી ડાંગરમાં આવી ગયું એટલે એ ઈંડા નાશ પામે છે. એટલે આવી રીતે લગભગ જૂન 15-ઓગસ્ટ 15 સુધીની અંદર સારસ પોતાના મૂળ વિસ્તારોમાં જઈને માળા બનાવી અને એમાં ઈંડા મૂકે છે. દેશોભાઈ બહુ સરસ વાત કરી કે સારસનો જે માળો છે એ પણ મારે ખ્યાલ દેશોભાઈ એક બહુ જ સરસ રીતે બનાવે છે અને એક સ્પોન્જી માળો હોય છે કે પાણીના લેવલ પ્રમાણે માળો ઉપર નીચે થઈ શકે, નહીતર તો ઘણીવાર માળો બનાવ્યો અને પાણી વધારે આવી જાય તો એ માળાની ઉપર જતું રહે, એટલે બહુ જ સુંદર રચના હોય છે માળાની. અને જ્યારે આ પેરિંગની સીઝન ચાલુ થાય, જેમ એમણે કીધું કે જસ્ટ ચોમાસાની પહેલાં, ત્યારે લગભગ મેં પણ સાંભળ્યું કે માતર કે ખેડાની આસપાસ લગભગ 100-125 સારસ પણ જોવા મળે છે. અને બીજું એક વસ્તુ વિક્રમભાઈ પૂછ્યું કે સારસનું નૃત્ય એવું મેં સાંભળેલું છે, એ એટલે એ શું હોય છે અને એમાં એટલે ખરેખર નૃત્ય હોય છે કે કેવી રીતનું, એની શું બિહેવિયર હોય છે? બિલકુલ મનોજભાઈ, સારસનું નૃત્ય જોવું એ ખરેખર એક લાવો છે, એનું સુંદર બિહેવિયર છે. ઉનાળાના અંતભાગમાં દેશળભાઈએ કહ્યું એમ બધા સારસ જ્યાં પાણી વિસ્તાર છે ત્યાં એકઠા થાય છે, અને અમારું એવું માનવું છે કે નવી જોડી જે થતી હોય મનોજભાઈ, એ જોડીઓ ત્યાં ખૂબ સુંદર રીતે નૃત્ય કરતી હોય છે. અમારા નિરીક્ષણમાં એવું પણ છે કે એ નૃત્ય કરતું કરતું ક્યાંય સુધી દોડે છે અને વળી પાછું આવે છે, મોઢામાં ક્યાંક એટલે ચાંચમાં તરણાઓ ઊંચકીને હવામાં ફેંકે છે, પથ્થર ઊંચકીને હવામાં ફેંકે છે અને પાંખો ફેલાવી, એની પાંખ લગભગ 4-4.5-4 ફૂટ જેટલી લાંબી હોય છે, એ પાંખો ફેલાવીને હવામાં ઉડ્યા કરે છે, અને એ નૃત્ય જોવું તે ખરેખર આનંદજનક છે.
મિત્રો, વિક્રમભાઈ કીધું તેમ એ સારસનું નૃત્ય નિહાળવું એ ખરેખર મેં જોયેલું છે, એટલે આપને કહીશ કે એ નિહાળવું એ ખરેખર એક પરમ આનંદનો વિષય છે અને એ જુઓ તો જ જાણો એવી વસ્તુ છે. તો દેશળભાઈ, બીજો પ્રશ્ન આપને પૂછું કે સારસનો ખોરાકમાં શું લેતા હોય છે લોકો? મનોજભાઈ, સારસ મોટા ભાગે એ જે પોતાના જળ વિસ્તારો છે, કુદરતી એના જે વિસ્તારો છે, એ ત્યાં ઇન્સેક્ટ એટલે જંતુઓ, એટલે નાના અળસિયા છે, નાના દેડકા છે, માછલી છે, નાના સરપોલિયા પણ એને મારેલા છે અને અમે ફોટોગ્રાફી કરી છે એને બે ટુકડા કરીને અને ચાંચમાં લઈને બંને બચ્ચા ચાલી રહ્યા છે એવા પણ દાખલા છે. ડાંગરની સિઝનની અંદર જ્યારે ડાંગર પાકવાની તૈયારી હોય ને દૂધિયો દાણો હોય ત્યારે એને ડાંગર પણ ખાય છે, ઘઉંની સિઝનની અંદર એ ઘઉં પણ ખાય છે અને ચણાની સિઝનની અંદર એ ચણા પણ ખાતું હોય છે. એટલે જેવો વિસ્તાર અને એક ખોરાકથી એવી રીતે ટેવાયેલા હોય છે. મોટા ભાગે જમીનમાંથી ખોતરીને રૂટ્સ બધા જે હોય છે એ પણ ખાતા હોય છે. દેશભાઈ સરસ વાત કરી કે જેવો વિસ્તાર, એટલે કે જેવો વિસ્તાર એ પ્રમાણે એમને ખોરાકની અવેલેબિલિટી જે મળે એ પ્રમાણે એ લોકો પોતાનો ખોરાક ચેન્જ કરતા રહે, પણ શાકાહારી માંસાહારી જે પણ અવેલેબલ હોય એ બંને જ એ લોકો ખાય છે. હવે બીજું, તમે દેશભાઈ કીધું તમારે કે ખેતર, ડાંગરના ખેતરમાં લગભગ 5-7 ફૂટ આજુબાજુમાંથી ડાંગર ખેંચીને માળો બનાવે છે, તો આ હિસાબે સ્વાભાવિક રીતે જ ડાંગરના ખેતરના જે માલિક છે, ખેડૂતો છે, એમાં થોડોક રોષ થવાની કે રોષની લાગણી આવે એવું મારું માનવું છે, કારણ કે એમનું ખેતર બગડી રહ્યું છે. તો આ બધી વસ્તુને કેવી રીતે આપ, એટલે ખેડૂતો સ્વીકારે છે કે નથી સ્વીકારતા કે ગુસ્સે થાય છે, એટલે એ વિશે કંઈક આપ જણાવો. તો જ્યારે સારસ માળો બનાવે ત્યારે ડાંગરની પાળી એટલે બે ખેતરો એની વચ્ચેનો શેડો આપણે જે કહીએ એની ઉપર માળો બનાવે છે. લગભગ 5-7 ફૂટની અંદરથી ડાંગરે ડાંગરના છોડવા ખેંચે એટલે લગભગ 2-3 અંદાજિત 3-4 મણ ડાંગરનું નુકસાન ખેડૂતને થાય. એટલે કદાચ એવા જો નાના ખેડૂતો હોય તો એ સહન ન કરી શકે, પરંતુ મોટાભાગે આપણું ગુજરાત એક એવું રાજ્ય છે કે એના બધા જ લોકો એટલે સમગ્ર ગુજરાતના જેટલા માનવ છે એ બધા જીવદયા પ્રેમી છે. એ આપણે ઘણું બધું આપણે એના વિશે જાણીએ છીએ વર્ષોથી પણ, કે આપણા દાદા દાદી જતા હોય મંદિરે તો સ્વાભાવિક છે કે એક ચપટી દાણા મંદિરે ઓટલા ઉપર ચકલીને અથવા તો કબૂતરને અથવા તો મોરને નાખવા માટે લઈ જતા હોય છે. આમ ઘણા બધા ખેડૂતો એ સહન કરે છે, પરંતુ જે નાના ખેડૂતો હોય છે એ ક્યારેક આપે કીધું કે એ નારાજગી વ્યક્ત કરે, આક્રોશ પણ કરે અને સાહેબ તમારો આ પક્ષી તમે લઈ જાઓ, અમારું તો આટલું બધું બગાડી નાખ્યું, આ ખેતરની અંદર બધું ફેંદી નાખ્યું, અમારી ડાંગર બધી પાડી દીધી, આવા ઘણા બધા આક્રોશ હોય. પછી અમે એમને સમજાવીએ કે જો એમ કે વિશ્વનું એક આ મોટું પક્ષી છે અને આપણા ગુજરાતમાં વસે છે એ આપણે સદભાગ્ય છે, અને જો આ ઘણા બધા જીવદયાના દાખલાઓ આપીને એમને સમજાવીએ તો એ ખેડૂતો સમજે છે. પરંતુ સરકારે પણ એક એવી સ્કીમ મૂકી છે કે જે ખેડૂતોના ખેતર ડાંગરના ખેતરમાં માળો મૂક્યો હોય અને એ જ્યાં મોટા બચ્ચા ઉડે ત્યાં સુધી જો સચવાય તો એને એના વળતર, ડાંગર જે બગાડ્યો એના વળતર રૂપે લગભગ 1500-2000 રૂપિયા જેવું અંદાજિત એને આપવામાં આવે છે. કે આ વસ્તુ છે એને આપણે કન્ટિન્યુ કરીએ, ચાલુ રાખીએ અને સારસના સંરક્ષણ માટે વધુને વધુ પ્રયત્ન કરતા રહીએ, કારણ કે સારસની સાથે બીજી પણ ઘણી જીવસૃષ્ટિ સંકળાયેલી છે, એટલે એક આખી ઇકોસિસ્ટમ આપણે સાચવવાની જરૂર છે, એક પરિસર તંત્ર સારસની આસપાસ જે રચાયેલું છે એને. તો વિક્રમભાઈ, તમને એક પ્રશ્ન પૂછ્યો કે આપ આટલા વર્ષોથી જે ફોટોગ્રાફી કરો છો એમાં કયા લેન્સો વાપરો, કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ જરાક જણાવશો? જી સર, નિકોન અને કેનન કેમેરા બંને વાપરીએ છીએ, મૂવી કેમેરા પણ વાપરીએ છીએ,
300 સુધીના લેન્સ, 500 સુધીના લેન્સનો પણ ઉપયોગ કરીએ છીએ, પણ એ બધે ટેકનિકલ મેટર છે. મનોજભાઈ, હું તો એવું કહું કે જેમ દેશળભાઈએ કહ્યું એમ કે ડાંગર કેરીઓમાં અથવા ગૌચરોમાં માળા બનાવે છે, અને હાલ આપણે જે પરિસ્થિતિ જોઈ એમાં જોઈ શક્યા કે આ વર્ષે ખૂબ જ પાણી છે બધી જગ્યાએ. એટલે ખરેખર સારસના માળા સુધી પહોંચવું, માળા સુધી એટલે ડિસ્ટન્સ વાઇઝ, પણ એને ક્યાં માળો બનાવ્યો છે એ શોધવું અને ત્યાં સુધી જવું અને એ માળો ખરેખર પ્રોટેક્ટ થઈ રહ્યો છે કે નહીં એ જોવું, એટલે એ ત્યાં સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે એ પણ એટલી જ મુશ્કેલ હોય છે. જ્યારે વરસાદ નથી હોતો અથવા ઓછો હોય છે ત્યારે માળાઓ પણ ઓછા હોય છે, એ વાત સમજી શકાય એવી છે, પણ ખૂબ પાણી વગેરે હોય ત્યારે ત્યાં સુધી પહોંચવું એ મુશ્કેલ છે. ઉપરાંત કે સારસ ડિસ્ટર્બ ન થાય એના માળા ઉપર અને છતાં પણ ફોટોગ્રાફી કરી શકાય એ રીતે ફોટોગ્રાફી કરવી એ સૌથી ધ્યાન ખેંચે એવી બાબત છે મનોજભાઈ, કે જેથી કરીને સારસ પોતાના હેબિટેટમાં રહીને એને ક્યાંય ખલેલ નથી પહોંચી, એ ક્યાંય કોઈ રીતે ડિસ્ટર્બ નથી થયું, એની પાછળ કોઈ છે એવો પણ એને ખ્યાલ ના આવે, એ રીતે ફોટોગ્રાફી કરવી એ ખૂબ મુશ્કેલ કામ છે. વિક્રમભાઈ એ જણાવ્યું છે પ્રેક્ષક મિત્રો કે સારસની ફોટોગ્રાફી કરવી કદાચ આમ સહેરી લાગે, પરંતુ એ સારસને ગોતવા, એનો માળા સુધી એટલે અમુક અંતર રાખીને ત્યાં સુધી પહોંચવું, કારણ કે ઘણીવાર કમર સુધીના પાણીમાં પણ તમારે ઊભા રહેવું પડે છે, અને એ હિસાબે ફોટોગ્રાફી કરવી એટલે, અને એ પણ 33 વર્ષથી. મિત્રો, આજે ઘણા બધા વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફરો થઈ ગયા છે અને એ કદાચ એક સારસનો માળો મળ્યો અને ફોટા પાડી લીધા, પછી સારસનું શું થયું એ જોવા બીજી વાર કદાચ ગયા પણ નહીં હોય, એટલે આ વસ્તુને 33 વર્ષ સુધી એ જ રસ જાળવી રાખવો અને સારસ જોઈને હજી પણ એટલા જ ખુશ થવું એ એક ભેખ ધરવા જેવી વસ્તુ છે. એટલે આ બંને ભાઈઓની જે કામગીરી છે એમાંથી એક જ વસ્તુ શીખવી જરૂરી છે કે મિત્રો, કુદરતની સાથેનો સંપર્ક છે ને એ સતત જાળવી રાખવો, તો જ એમાં મજા આવશે અને તો જ એની કિંમત સમજાશે. ગુજરાતમાં સારસ આપણને જોવા મળે છે ને એ જ ખૂબ જ ગૌરવની વાત છે, અને હવે ઔદ્યોગિકરણ તો થતું જાય છે, વિકાસ થતો જાય છે અને થવો જ જોઈએ, પરંતુ જ્યાં ઔદ્યોગિકરણ થાય છે અથવા તો જ્યાં વિકાસ થાય છે, જ્યાં મોટા મોટા બિલ્ડિંગ હાઈ રાઈઝ બની રહ્યા છે, આ બધા જ જ્યાં જ્યાં બની રહ્યા છે, તો એવા વિસ્તારોને પહેલાં ધ્યાન રાખીને કે અહીંયા કઈ જીવસૃષ્ટિ રહી રહી છે અથવા તો એનું જીવનક્રમ ચલાવી રહી છે, અને એના જીવનક્રમની ઉપર કોઈ પણ જાતનું ખલેલ આવે એવું નથી, અને તો એ વિકાસ આપણને યોગ્ય ગણાય. અત્યારે જોઈએ તો સૌથી પહેલાં સારસને જીવનક્રમ ચલાવવા માટે પાણીના જળ વિસ્તારો છીછરા, એટલે આપણે ગામઠી ભાષામાં કહીએ તો સીમ તલાવડીઓ, બીજું કે છીછરા જળ વિસ્તારો, દલદલવાળા આપણે જેને કહીએ કે જ્યાં બધી જ પ્રકારની વનસ્પતિ, નાળો, ગુંદરો, ડીલો, બધું જ ગૌચરો જે હોય, તો આવા વિસ્તારો તેમજ જે પડતર ખેતરો છે આવા વિસ્તારોને સૌથી પહેલાં સંરક્ષણ થવું જોઈએ. બીજી વાત છે કે જે ખેતરોની અંદર અથવા તો ડાંગરના ખેતરોમાં સારસને માળા બનાવ્યા એ ખેડૂતો, એ ગામના લોકોને સમજાવવા જોઈએ કે ભાઈ આને આ માળો સાચવવો જોઈએ, આનું સંરક્ષણ થવું જોઈએ. પ્રેક્ષક મિત્રો, આજે મને ખૂબ ખૂબ આનંદ થયો બંને ભાઈઓને અહીં આપણા સ્ટુડિયોમાં બોલાવી અને વાત કરીને, અને એમણે કહ્યું તેમ આપણા પોતાના સૌના સહકાર વગર સારસ પક્ષીનું સંરક્ષણ શક્ય નથી. હાઈરાઈઝ બિલ્ડિંગો બનતા બને પણ પક્ષીઓનું હાઈરાઈઝ પક્ષી જે સારસ ક્રેન જે કહીએ છીએ એને બચાવવા માટે આપણા લોકોના જ પ્રયત્નો કામ આવશે. એ જાગૃતતા ફેલાવીએ અને બંને ભાઈઓને ફરીથી અભિનંદન આપું અને એક વાત ફરીથી જણાવું કે 33 નહીં પણ 333 વર્ષ સુધી આપની આવનારી પેઢીઓને પણ તમે એ રીતે શીખવાડો કે આ કામ ચાલુ રહે અને આપણે સારસ પક્ષી આવતી પેઢી પણ જોઈ શકે, તો ખૂબ જ આનંદની વાત થશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.